હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી અને સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. તો મિત્રો, આજે સવાર સવારમાં અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ એમની મેગીનો. અહીંયા મેગી બનાવી રહી છે અનિતા. લાવી દીધું મેગી, લાવી બધા. તો અહીંયા તમે જોઈ રહ્યા છો અનિતાએ મેગી બનાવી રહી છે. અહીંયા નાસ્તો કરી રહ્યા છે, વેફર ખાય છે જીગર, અને ત્યાં માહે પણ ખાઈ રહી છે. અહીંયા બટાકા પણ શાક માટે લાવી દીધા. સબ્જી તો પછી બનાવવાની, તો પહેલાં તો મેગી બનાવી દે. તો મિત્રો, પહેલી તો મેગી બનાવીને નાસ્તો કરી લઈશું સવાર સવારમાં, અને પછી થોડું કામ છે, કામ કરીને પછી અમે અહીંયા જમવાનું બનાવવા આવીશું. તો પહેલાં તો નાસ્તો કરીને પછી જઈશું. થોડું કામ છે બટાકા કાપવાના, તો એ થોડા કાપીશું, પછી અહીંયા કરીશું તો જમવાનું. તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે, તમે જોયું છો. તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે, તો હવે અંદર નાખીશું અનિતા મેગી. તો ફટાફટ મેગી, કારણ કે આજે તો સવાર સવારમાં ખબર નહીં કેમ ભૂખ લાગે છે. કેમ ભૂખ લાગે અત્યારે? સાંજે થોડુંક વહેલું ખાતું હતું, તો સાંજે વહેલું ખાતું હતું એટલા માટે અહીંયા ભૂખ લાગે છે. તો અહીંયા મેગી બનાવી રહી છે અને અહીંયા પાણી તો ગરમ થઈ ગઈ છે બરાબરનું. છે ને મસાલો, તો અહીંયા તમે જોશો મિત્રો મસાલો પણ અંદર આવી ગયો છે મેગીમાં. તો અહીંયા અનિતા મેગી અંદર નાખી દીધી છે ગરમ ગરમ પાણીમાં. તો થોડી વાર ગરમ કરવાની કે પાણી બળે ત્યાં સુધી? તો પાણી બળે ત્યાં સુધી અહીંયા ગરમ થશે અને મેગી તૈયાર થઈ જશે. અહીંયા માહે પણ આવી ગઈ છે મેગી ખાવા માટે. માહે શું ખાવાનું દાર? તમે જોઈ રહ્યા છો મિત્રો મેગી ઉકળી રહી છે. તો મેગી ઉકળી જશે અને પાણી બધું બળી જશે, તો મેગી મેગી વધશે, તો પછી આપણે ખાઈશું મેગી. તો બસ થોડી જ વાર છે અહીંયા મેગી બનવાનું, પછી ખાઈ લઈશું. અહીંયા આપણી મેગી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ રહ્યા છો પાણી બળી ગયું છે, થોડું છે પાણી. તો મસાલો તો નાખી દે, મસાલો હાલ નાખવાનો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મેગીનો મસાલો એની સાથે જ આવે છે. તો અહીંયા અનિતા મેગીમાં મસાલો નાખી રહી છે, અને મેગી આપણી થઈ ગઈ છે ઓલરેડી તૈયાર. તો હવે ડાયરેક્ટ થશે પેટમાં મેગી. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા મેગી આવી ગઈ છે. આપણે અનિતા મેગી આપી રહી છે. તો અહીંયા ડીશ પણ આવી દીધી છે બંને મારે અને જીગાને. તારે ખાવાની છે, ચાલશે ને? ભૂખ લાગે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મેગી આવી છે. તો હવે ફટાફટ મેગી અમે ખાઈ. અહીંયા મેગી આવી ગઈ છે, તો હું ખાઈ લઉં છું મેગી થોડી વારમાં. તો અહીંયા તમે જોઈ રહ્યા છો માહે પણ આવી જાય છે, ગરમ ગરમ છે જોડે મેગી ખાવા માટે. એને પેલા હાલ દે, પેલો વેફર પડે ને ત્યાં હાલ દે માહીને. હા હાલ દે. તો મિત્રો હું પહેલાં તો ફટાફટ મેગી ખાઈ લઉં છું, અને પછી નેક્સ્ટ ટાઈમે થોડું કામ છે બટાકા કાપવાના છે. આજે અનિતા પહેલી વાર બટાકા કાપવાની છે, તો આપણે એ જોઈશું. મેગી ખાઈ લીધી છે, નાસ્તો થઈ ગયો છે, તો થોડી પણ ભૂખ રાહત મળે છે. તો હું અત્યારે જઉં છું ત્યાં બટાકા કાપવા, પણ મોબાઈલ ચાર્જિંગ પતી ગયો છે. તો હું અત્યારે પહેલાં તો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઉં છું, અને પછી હું બટાકા કાપું છું, અને પછી મોબાઈલ ચાર્જિંગ થઈ જાય ત્યાં સુધી થોડા કાપવાના છે તો કાપી દઉં છું. અને પછી હું આવું છું જમવા, અને જમીને ફરીથી અમે જઈશું બટાકા કાપવા. તો આજે હું પણ કાપું છું, અને અનિતાને પણ આવડે છે કાપતો, તો એ પણ કાપશું. તો અમે બંને ત્યાં જઈને બટાકા કાપીશું. તો મિત્રો મોબાઈલ ચાર્જિંગ કમ્પ્લીટ થઈ ગયો છે, અને હું આવી ગયો છું ઘરે અહીંયા. અને અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું લઉં છું જમી. તો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે ઓલરેડી. તો અહીંયા અનિતા જમવાનું શું બનાવશું જમવામાં? તો અહીંયા બટાકાનું શાક અને બાજરીનો દેશી રોટલો અહીંયા અનિતા બનાવી રહી છે રોટલા. તો મિત્રો હું ફટાફટ જમી લઉં છું, જમીને પછી જવાનું છે જે બટાકા કાપવાનું. અનિતા ફર્સ્ટ ટાઈમ બટાકા કાપવાની છે, એ આવડે છે? થોડું આવડે છે, તો આપણે શીખવાડીશું. અને ફર્સ્ટ ટાઈમ એ બટાકા કાપવાની છે, જે બટાકાનું વાવેતર બનાસકાંઠામાં સૌથી વધારે થાય છે. તો એ બટાકાનું વાવેતર કરવા માટે અહીંયા બટાકા પહેલાં કાપવા. તો મિત્રો અમે જમી લીધું છે, અને હવે અમે લોકો જઈએ છીએ બટાકા પાકવું, જે બટાકા પડ્યા છે ત્યાં. તો હું જીગર અહીંયા અનિતા પાછળ આવી રહી છે, તો અમે ફટાફટ ત્યાં જઈને બટાકા કાપીશું. તો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ત્યાં બટાકા પડ્યા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા બટાકાના કાંટા અહીંયા પડ્યા છે. તો અહીંયા પહેલાં તો અહીંયા ટકો કરી દઈશું, ત્યાં થોડા મેં કાપી દીધા હતા. તો અહીંયા પડ્યા છે બટાકાના કાંટા, તો અહીંયા ફટાફટ ટકો કરીને કાપવાનું ચાલુ કરીશું. અહીંયા તમે જોઈ રહ્યા છો બટાકાનો અહીંયા ઢગો કરી દીધો છે, અહીંયા માહે રમી રહી છે. તો અહીંયા અનિતાએ કાપવાનું ચાલુ કરી દીધું છે. હા, ફર્સ્ટ ટાઈમ બટાકા કાપી રહી છે, જોઈએ કેવું કાપે છે.
મિત્રો, જે બટાકા કાપવાની એક કલા હોવી જોઈએ છે, કારણ કે કારીગર હોવું જોઈએ છે. કારીગર વગર બટાકો કપાતો નથી મિત્રો. જેમ કે હીરા ઘસવા માટે હીરાના પહેલાં તો કારીગર બનવું પડે છે, એમ જ આ બટાકા કાપવા માટે અહીંયા બટાકાના કારીગર બનવું જરૂરી છે. કારણ કે કારીગર વગર બટાકો કાપવું એ કોઈ જેવી તેવી વાત નથી. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અનિતા કાપી રહી છે બટાકો. તમને બતાવું ઝૂમ કરીને, તો અહીંયા આંખથી આંખ નીકળી રહી છે. તો મિત્રો, હું પણ બટાકા કાપવાનું ચાલુ કરી દીધું છે. તમે જોશો અહીંયા બટાકો છે, તો અહીંયા બટાકાની પહેલી આંખ જોવી પડે છે અને પછી સ્ટાર કરવું પડે છે અને બટાકો ફરવું જોઈએ. જો બટાકો હાથમાં ફરતું હોય અને કમ્પ્લેટ બટાકો કપાતું હોય એમનું કારીગર, બાકી બટાકો ચકો ચલાવવામાં જ ખબર પડી જાય કારીગર છે નહીં. જો બટાકો ના ફરે તો સમજી લેવાનું કારીગર નથી. તો અહીંયા તો તમે જોઈ રહ્યા છો આવી રીતે ચકો ઊંધો હતો, તો સમજું તો ફટાફટ આવી રીતે કાપી નાખું છું બટાકા. હવે બટાકો ફરતું હોય સમજી લેવાનું કારીગર, બાકી તો આપણે તો 5 વર્ષનો અનુભવ છે, 5 ને 7-8 વર્ષનો બટાકાનો અનુભવ છે. આપણને તો ફાવે જ છે કારીગરી. તો હું ને અનિતા જાતે કાપીએ છીએ, કોઈ મજૂર બજૂર લાવ્યા નથી. તો અમે જે પણ કટા પડ્યા છે અમે બંને જાતે જ કાપવાના છીએ. 2 દિવસ લાગશે અને 3રા દિવસે વાવેતર કરવાનું છે, એ પણ હું તમને બતાવીશ. વ્લોગિંગ એનો વિડીયો હું બનાવવાનો છું બટાકાનો વાવેતર. તો અત્યારે તો બટાકાને કાપવાનું ચાલુ છે. તો મિત્રો, જે બટાકા કાપવાનું ચાલુ જ છે, લગભગ કપાઈ નહીં રહે, બાકી છે ઘણા બધા કાપવાના છે 2 દિવસ. તો મિત્રો, અત્યારે તો હું રાતે પાણી છે, અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાં ફુવારા લગાવવાના છે, તો હું ત્યાં જાઉં છું ફુવારા લગાવવા માટે. તો મિત્રો, અત્યારે તો હું આ વિડીયોને એન્ડ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મળશું કંઈક નવા લોકો સાથે, કંઈક નવા વિડીયો સાથે. તો મિત્રો, ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.